સૌથી મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. સુરતમાં યાન વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે. માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં ગોડાઉનમાં આ ભીષણ આગ જોવા મળી રહી છે. ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે. વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઇન્દ્રમલ, શું અપડેટ? સંપૂર્ણ કાબુ છે તે મેળવી લેવાયો છે અને હાલ છે તે કુલિંગની પ્રક્રિયા ચાલુ રહી છે. માંગરોળ તાલુકાનું પીપોદરા જીઆઈડીસી વિસ્તાર છે, જ્યાં નેશનલ હાઈવે 48 ના અડેને આવેલું આ યાન વેસ્ટેજનું એક ગોડાઉન હતું. આગ લાગવાનું કારણ આ અગબંધ છે, પરંતુ જે યાન વેસ્ટેજનો સંગ્રહિત જથ્થો હતો તેની અંદર કોઈ કારણસર આગ ભભૂકી હતી અને આગ છે તે આખા ગોડાઉનની અંદર પ્રસરી ગઈ હતી અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. નજીકમાં જ આવેલી સુમિલન ફાયરને ઘટનાની જાણ કરતા સુમિલન ફાયરના જે જવાનો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આશરે 2 કલાકની જહેમત બાદ હવે છે તે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે અને હાલ છે તે જે ગોડાઉન છે ત્યાં કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, કુલિંગની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ થોડી વાર માટે અહીં અફરાતફરી જોવા મળી હતી.